दिवाळी बिल्कुल नजीक आवी गई छे अने घरमां घणा बधा काम छे। ए बधा कामनी वच्चे आपणे हवे मीठाई बनावी होय तो कई रीते बनावी आपणे विचारता होईए, पण आजे हूँ तमारी माटे फक्त 15 मिनिटमां ज तैयार थई जाय एवी एकदम टेस्टी सूजीनी मीठाईनी रेसिपी लईने आवी छुं। आ मीठाई बनाववामां आपणे चासणी नथी बनाववानी, आनी अंदर आपणे दूधनो उपयोग नथी करवानो, मावानो उपयोग नथी करवानो अने इन्स्टंटली आ मिठाई ने तमे परफेक्ट रीते बनावशो तो तमे तेने 15 दिवस सुधी स्टोर करी शको छो। 15 दिवस सुधी ते खराब नहीं थाय तो एकदम टेस्टी फटाफट बनती सूजीनी मिठाई माटे एक लाइक चोक्कस थी आपजो। अने चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करो, जेथी करीने तमने अमार आवनार बधा नवा विडियोसना नोटिफिकेशन समयसर मळता रहेशे। सौप्रथम आपणे अहींया एक कप सूजी लई लईए अने सूजी आपणे बिलकुल झीणी आवे छे ते ज लेवानी छे, एटले के रवो जे आवे छे ते लेवानो छे। जो तमने रवो ना मळे अने जाडी सूजी होय तो तमे तेने मिक्सर में ग्राइंड करी लेजो। हवे फ्रेंड्स एक पेन नी अंदर आपणे अर्धो कप घी उमेरीशुं। घी गरम थाय एटले आपणे तेमां एक कप सूजी उमेरीए। हवे सूजीने आपणे घी में धीमा तापे शेकवानी छे। याद राखवानुं छे अहींया गेसनी फ्लेमने फूल उपर नथी राखवानी, धीमा तापे आपणे सूजीने शेकीशुं। सूजीने शेकाता बिलकुल वार नथी लागती, फक्त 3-4 मिनिटमां ज ते शेकाई जती होय छे अने 3-4 मिनिटमां ज तेमांथी खूब ज सरस सुगंध आवा लागे छे। सतत आपणे तेने आ रीते चलावता रहीशुं। जो तमे वच्चे चलावशो नहीं तो क्यांक क्यांकथी सूजीनो कलर लाल थई जशे अने क्यांकथी बळी जशे, एटले सतत आ रीते चलावता रहेवानुं छे। अने लगभग 3-4 मिनिटमां ज सूजी आ रीते हळवी थवा लागे छे अने तेमांथी घी छूटू पड़वा लागे छे। अने अहींया सूजी शेकावानी खूब ज सरस सुगंध पण आवी रही छे। तो अहींया तमे जोई शको छो कि घी जे छे ते छूटू पड़ी गयू छे अने सूजी एकदम हळवी थई गई छे। तो आ समय आपणे तेनी अंदर 1/3 कप एटले कि 50 ग्राम मिल्क पाउडर उमेरीशुं। मिल्क पाउडर उमेर्या पछी आपणे तेने बराबर मिक्स करी लईए। एक मिनिट माटे आपणे तेने शेकीशुं। ध्यान राखवानुं छे सूजी बळवी ना जोईए। હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન બદામના ટુકડા અને 2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરીશું। કાજુ અને બદામ ઉમેર્યા બાદ ફરીથી આપણે તેને 1-1.5 મિનિટ માટે શેકી લઈએ। અહીંયા કાજુ અને બદામ સૂજી સાથે 1 મિનિટ માટે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/3 કપ ટોપરાની છીણ ઉમેરીશું। અહીંયા જે ડેસિકેટ કોકોનટ માર્કેટમાં રેડી મળે છે તે ઉમેર્યું છે મેં, અને 1/2 ચમચી ઇલાયચી પાવડર ઉમેર્યો છે। તમારી પાસે સૂકું ટોપરું હોય તો તેને તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તે પણ ઉમેરી શકો છો। ટોપરું ઉમેર્યા બાદ આપણે 1 મિનિટ માટે શેકી લેવાનું છે, વધારે નથી શેકવાનું। ટોપરું ઝડપથી શેકાઈ જતું હોય છે અને પછી તે બળવા લાગે છે એટલે 1 મિનિટ માટે જ શેકીશું। હવે અહીંયા વચ્ચે આપણે જગ્યા કરી લઈએ અને 1/2 કપ આપણે તેમાં ખાંડ ઉમેરીશું અને 1/2 કપ આપણે તેમાં પાણી ઉમેરીશું। આપણે ચાસણી નથી તૈયાર કરવાની અને આ રીતે જ ખાંડ અને પાણીને વચ્ચે મિક્સ કરીશું। ખાંડ ધીરે ધીરે પાણી સાથે ગરમ થશે અને ઓગળવાનું સ્ટાર્ટ થઈ જશે અને આ રીતે આપણે તેને ચલાવતા જઈશું। ખાંડ થોડી ઓગળવા લાગે એટલે સૂજીનું મિશ્રણ આપણે આ રીતે મિક્સ કરતા જઈશું। તો ધીરે ધીરે આપણે બધું જ હવે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આ સમયે સ્લો ઉપર જ રાખવાની છે અને આ મિશ્રણને આપણે મિક્સ કરતા જવાનું છે। સૂજી જે છે તે પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે એટલે આ મિશ્રણ ફટાફટ ઘટ થવા લાગે છે। સતત આ રીતે આપણે હલાવતા જઈશું અને જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે અને લગભગ 3-4 મિનિટનો જ સમય લાગશે, વધારે સમય નહીં લાગે। આપણે સૂજીની અંદર ઘી સારી રીતે ઉમેર્યું છે એટલે આપણી મીઠાઈ બિલકુલ કડક નહીં બને અને લગભગ 10-15 દિવસ સુધી તો તે સોફ્ટ જ રહેશે અને કદાચ ખાલી નહીં થાય ત્યાં સુધી પણ સોફ્ટ રહેશે, મીઠાઈ બિલકુલ કડક નહીં થાય, એટલે તે વાતની બિલકુલ ચિંતા નથી કરવાની। અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી નથી કરી એટલે મીઠાઈ સોફ્ટ જ બનશે, પણ મીઠાઈ વધારે દિવસ સુધી સારી રહે તે માટે મીઠાઈમાંથી ઘી છૂટું પડવું બહુ જ જરૂરી છે। તો સતત આ રીતે હલાવતા જઈશું અને ઘી છૂટું પડે તેની આપણે અહીંયા રાહ જોવાની છે। તો અહીંયા ગેસની ફ્લેમને મેં બિલકુલ સ્લો પર રાખી છે અને હવે 1-1.5 મિનિટ માટે આપણે આ રીતે છોડી દઈશું એટલે થોડીવારમાં જ આ રીતે ઘી છૂટું પડવા લાગશે। તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી બધી બાજુએથી છૂટું પડી રહ્યું છે। ફ્રેન્ડ્સ આની પહેલાં પણ મેં દિવાળીની ઘણી બધી મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને તે ફટાફટ બની જાય છે, ફક્ત 15-20 મિનિટમાં બને તેવી મીઠાઈની રેસીપીઓ શેર કરેલી છે। તો તે બધા વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો। તો અહીંયા ઘી બધું છૂટું પડી ગયું છે અને મેં ગેસને બંધ કર્યો છે અને હવે ટ્રેમાં હું થોડુંક ઘી લગાવી લઈશ
जे पण वासणमां तमारे मिठाईने सेट करवा माटे मूकी होय तेने आ रीते पहेला घीथी ग्रीस करी लेवो अने पछी आ मिठाईनुं मिश्रण तेनी अंदर उमेरवुं। तमे जोयुं फ्रेंड्स केटलुं झड़पथी आ मिठाई बनी गई छे, एकदम सहेली रीते कोई पण व्यक्ति आ मिठाई बनावी शके छे। आमां चाशणीनी झंझट नथी, दूध नथी उमेरवानुं, मावो नथी उमेरवानो, मिल्कमेडनो उपयोग नथी करवानो अने फटाफट आपणी मिठाई तैयार थई जाय छे। फक्त एक वासणमां ज फटाफट आपणी मिठाई रेडी थई जाय छे। तो मिठाईना मिश्रणने आपणे आ रीते ट्रेमां सारी रीते प्रेस करीने सेट करी लईशुं अने ત્યારબાદ આપણે તેને પિસ્તાથી ગાર્નિશ કરીશું। તમે ઉપર કાજુ અને બદામના ફ્લેક્સ પણ ઉમેરીને તેને પણ ગાર્નિશ કરી શકો છો। થોડી ખસખસ ઉમેરીને પણ તમે અહીંયા ગાર્નિશ કરી શકો છો। તાવેથાની મદદથી આપણે તેને બરાબર પ્રેસ કરીશું એટલે પિસ્તા એકદમ સરસ ચોટી જશે, નીકળશે નહીં। અને બે કલાક માટે આપણે તેને રેસ્ટ ઉપર રાખીશું એટલે બે કલાક આપણે તેને સેટ થવા માટે મૂકીશું। બે કલાકમાં એકદમ સરસ આપણી મીઠાઈ જે છે તે સેટ થઈ જશે। તો બે કલાક થઈ ગઈ છે અને જોઈ શકો છો તમે એકદમ સરસ સેટ થઈ ગઈ છે। હવે આપણે તેને કટ કરી લઈએ। આ મીઠાઈની ખાસિયત એ છે કે ફટાફટ બની જાય છે અને ઠંડી થયા પછી આપણે તેને કટ કરીએ છીએ તો પણ તે ઇઝીલી કટ થઈ જાય છે, બિલકુલ કડક નથી બનતી અને બહુ જ સરસ બને છે અને ટેસ્ટી તો બહુ જ બને છે। દર વખતે મોહનથાળ ખાઈને બોર થઈ ગયા હોય તો આ દિવાળી ઉપર એકદમ સહેલી આ સૂજીની નવી મીઠાઈની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો પીસ પણ એકદમ સરસ રીતે નીકળી રહ્યા છે અને આપણે એક ટ્રેમાં આ રીતે સેટ કરી લઈએ। આ મીઠાઈ ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો। તમારા ઘરમાં બધાને આ મીઠાઈ કેવી લાગી તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી આ મીઠાઈ એકદમ સરસ અને પરફેક્ટ બની છે, એકદમ સોફ્ટ બની છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેટલી ડિલિશિયસ અને પોચી બની છે। ફ્રેન્ડ્સ અહીંયા તમને જણાવતા ઘણો આનંદ થઈ રહ્યો છે કે મેં ફૂડ શામાં ઇંગ્લિશ ચેનલ સ્ટાર્ટ કરી છે અને ત્યાં દરેક વિડીયો ઇંગ્લિશ સબટાઇટલ સાથે અને મ્યુઝિક સાથે અને થોડાક ફાસ્ટલી તમને જોવા મળશે। એટલે જો તમે મારી નવી ચેનલ ફૂડશામાં ઇંગ્લિશને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો। આજની મારી આ સૂજીની મીઠાઈની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, જેથી કરીને દિવાળીના કામકાજ વચ્ચે તે લોકો પણ ઝડપથી આ સૂજીની મીઠાઈ ઘરે બનાવી શકે। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।